तो मित्रों आगळ વધીએ આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જેનું નામ છે હદ ચક્ર। હદ ચક્ર એટલે શું હું તમને દેશી ભાષામાં જો સમજાવું તો હદ ચક્ર એટલે એક ધબકારા દરમિયાન થતી ક્રિયાવિધિ એને હદ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જેને હૃદયનો એક ધબકારો કહીએ છીએ આ એક ધબકારા દરમિયાન બે ઘટનાઓ બને ત્યારે એક ધબકારો પૂર્ણ થયો એમ કહેવાય। પહેલી ઘટના છે કર્ણકનું સંકોચન, બંને કર્ણકનું સંકોચન પ્લસ બંને ક્ષેપકનું સંકોચન ઇઝ ઇક્વલ ટુ એક ધબકારો પૂર્ણ થયો તેમ કહેવાય। એટલે એક બીટ્સ અથવા તો એક ધબકારો કોને કહીશું તો કે બંને કર્ણકો અને બંને ક્ષેપકોનું સંકોચન થવું તેને એક ધબકારા તરીકે ઓળખવામાં આવે છે। હવે એક ધબકારો થતા લાગતો સમય 0.80 સેકન્ડ છે। હૃદયમાં એક ધબકારો મીન્સ કે બંને કર્ણકો અને બંને ક્ષેપકોનું સંકોચન થવા માટે લાગતો સમય 0.80 સેકન્ડ છે। સ્ટુડન્ટ્સ સિટ ડાઉન, 0.80 સેકન્ડ છે। હવે તંદુરસ્ત પોખ્ત વ્યક્તિમાં ધબકારા 70 થી 75 પર મિનિટ હોય છે। 70 થી 75 ધબકારા પર મિનિટે પોખ્ત તંદુરસ્ત વ્યક્તિમાં જોવા મળે, પોખ્ત તંદુરસ્ત। તો જુઓ એક સેકન્ડમાં મીન્સ કે આવી રીતે ગણતરી કરાય એટલે એમને આવશે કે એક ધબકારો 0.8 સેકન્ડમાં થાય। એક ધબકારો 0.8 સેકન્ડમાં થાય તો એક મિનિટમાં કેટલા થાય? એક મિનિટમાં 60 સેકન્ડ આવે તો કેટલા થાય? 83। જે જવાબ આવે એ તમારો જવાબ। તો આપણે જોઈએ 60.875 રેડી આવી ગયું। તો આપણે આને ઊંધી રીતે તારવી દીધું કે એક ધબકારો થતાં 0.8 સેકન્ડ લાગે છે તો એક મિનિટમાં એટલે કે 60 સેકન્ડમાં કેટલા ધબકારા થાય? તો કે 75 ધબકારા અથવા 75 બીટ્સ કમ્પ્લીટ। ચાલો આગળ જોઈએ। હવે સૌ પ્રથમ હું તમને શબ્દ સમજાવું છું સંકોચનને હવે આપણે સિસ્ટોલ તરીકે ઓળખીશું અને વિકોચન એને ડાયાસ્ટોલ તરીકે ઓળખીશું। હું એમ કહું કર્ણકનું સંકોચન થાય તો હું આમ પણ શબ્દ બોલીશ કે કર્ણકનું સિસ્ટોલ થાય, અથવા કર્ણકનું વિકોચન થાય તો હું આમ પણ શબ્દ બોલીશ કે કર્ણકનું ડાયાસ્ટોલ થાય। તો ધ્યાન આપજો। ચાલો હવે જુઓ પોઈન્ટ 0.80 સેકન્ડમાં એક બીટ્સ એટલે ધબકારો, તો આ 0.80 સેકન્ડમાં કેટલી ઘટના બને? મુખ્ય બે ઘટના કઈ? કર્ણકોનું સંકોચન, બંને ક્ષેપકોનું સંકોચન, આનું વિકોચન અને આનું વિકોચન। આટલી વસ્તુઓ એટલે કે કર્ણક અને ક્ષેપક બંનેનું સંકોચન અને વિકોચન
0.8 સેકન્ડની અંદર બને ધ્યાન આપો. તો જ્યારે ધબકારો સ્ટાર્ટ થાય ને ત્યારે ટી બરાબર 0 સમયે સૌ પ્રથમ 0.10 સેકન્ડ માટે, કેટલી સેકન્ડ માટે? 0.10 સેકન્ડ માટે કર્ણકનું સંકોચન થાય. કોનું? કર્ણકનું સંકોચન, એટલે સિસ્ટોલ. રેડી? ચાલ, તો હું આવી રીતે રજૂ કરું છું. કર્ણક, ક્ષેપક. તો શરૂઆતની 0.10 સેકન્ડમાં બંને કર્ણકો છે એ શું પામશે? સંકોચન. એટલે એમાંથી રુધિર ક્યાં જઈશે? ક્ષેપકોમાં. તો શરૂઆતની 0.10 સેકન્ડ માટે કર્ણકનું શું થાય? સંકોચન. સંકોચનને કયો શબ્દ આપેલો છે? સિસ્ટોલ. આવા સમયે ક્ષેપક કેવી અવસ્થામાં હોય? વિકોચનની અવસ્થામાં, એટલે કે ડાયાસ્ટોલની અવસ્થામાં હોય. ડાયાસ્ટોલ. રેડી? એટલે ઘટના કેવી બની? કે આ હૃદય છે એમાં શરૂઆતની 10 સેકન્ડ દરમિયાન રુધિર જે છે એ કર્ણકમાંથી, આનું સંકોચન થયું એટલે રુધિર બંને કર્ણકમાંથી બંને ક્ષેપકમાં ગયું. ચાલો, ત્યારબાદ એટલે કે 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકનું સંકોચન થયું. 0.10 સેકન્ડ, 0.12345678910. રેડી? તો શરૂઆતની 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકનું સિસ્ટોલ થાય, સંકોચન થાય, રુધિર અહીંયા પ્રવેશે. આ દરમિયાન ક્ષેપક કેવી પરિસ્થિતિમાં હોય? ડાયાસ્ટોલની પરિસ્થિતિમાં હોય. આગળ હવે શું થાય? હવે રુધિર ક્યાં આવી ગયું? ક્ષેપકમાં. હવેની 0.30 સેકન્ડ દરમિયાન જે ક્ષેપક છે એનું શું થાય? સંકોચન, એટલે કે ક્ષેપકનું સિસ્ટોલ થાય. આવા સમયે કર્ણક કેવી અવસ્થામાં આવી ગયા હોય? ડાયાસ્ટોલ. તો પહેલી 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકનું સંકોચન, ત્યારબાદ 0.30 સેકન્ડ દરમિયાન ક્ષેપકનું સંકોચન. તો આ કર્ણકનું સંકોચન, 0.12345678910. રેડી? હવે પછીની 30 સેકન્ડ, 0.30 સેકન્ડ ક્ષેપકનું સંકોચન, 0.15, 10, 15, 20, 25, 30. આ દરમિયાન કર્ણકો શું પામે? વિકોચન પામે, ડાયાસ્ટોલ પામે. રેડી? ચાલો, ટોટલ કેટલામાં કમ્પ્લીટ થાય? 0.80. હજી કેટલે પહોંચ્યા? 0.40. 30 ને 10, 40. કેટલા વધ્યા? 40. બાકીની 0.40 સેકન્ડ દરમિયાન જે ક્ષેપક કે જે સંકોચન પામી ગયા છે એનું શું થાય? વિસ્તરણ, એટલે કે ડાયાસ્ટોલ. આ પણ કેવી પરિસ્થિતિમાં રહેશે? ડાયાસ્ટોલ. હવે એક અધચક્ર પૂરું થયું, તો તમે હવે ગણી લ્યો તો ટોટલ જેને કહેવાય 40, 50, 60, 70, 80, એટલે ટોટલ 0.80 સેકન્ડ થઈ ગઈ. આ આખું જેને કહેવાય 0.80 સેકન્ડમાં એક હદચક્ર પૂર્ણ થાય, આ દરમિયાન થતી એક્ટિવિટી છે. કે પ્રથમ 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકનું સંકોચન થાય, ત્યાર પછી 0.30 સેકન્ડ દરમિયાન ક્ષેપકનું સંકોચન થાય, અને છેલ્લી 0.40 સેકન્ડ દરમિયાન સંકોચન પામેલું જે ક્ષેપક છે એ શું પામે? વિકોચન. ઘણા એવો ક્વેશ્ચન પૂછે તો કે આ સમય દરમિયાન આનું સંકોચન થઈ જવું જોઈએ ને, પણ આ હજી સંકોચન પામેલું હોય, 0.30 સેકન્ડે આ સંકોચન પામેલું છે. હવે એ વિકોચનનો વારો આવે, 0.40 સેકન્ડ એ વિકોચનમાં લઈએ છે. હવે આ દરમિયાન સંકોચન થઈ જાય જો આનું, તો રુધિર થોડું આમાં સમાઈ શકે, કારણ કે આ તો સંકોચનની સ્થિતિમાં છે. તો સંકોચન પામેલું ક્ષેપક આ 0.40 સેકન્ડ દરમિયાન પાછું નોર્મલ પરિસ્થિતિમાં આવશે. તો આ દરમિયાન આને તો હખણો જ બેહવું પડે, આને તો ધીમું જ બેસવું પડે. આ જો સંકોચન પામે તો રુધિર હમાય નહીં ને બધું, સમજાય છે ને તમને? ચાલો આગળ આપણે જોઈએ. હવે આ હદચક્ર પૂરું નથી, હવે તો સ્ટાર્ટ થશે. યસ, બહુ મહત્વની વાત લખું છું. કર્ણકનું
કદ, કર્ણક હોય ને કર્ણક, એનું કદ ક્ષેપક કરતાં ઓછું હોય. એટલે કે ક્ષેપકમાં ઝાઝો રુધિર સમાઈ શકે, કર્ણકમાં ઓછું રુધિર સમાય. પરંતુ બંને ખંડોમાં રુધિરની માત્રા સમાન જ હોય છે. કારણ કે ક્ષેપક ભલે મોટું રહ્યું પણ એમાં જેટલું રુધિર, જે રુધિર હોય ને એ આના જેટલું જ હોય. કારણ કે ક્ષેપકમાં રુધિર કર્ણકમાંથી જ આવતું હોય છે. રેડી? એટલે રુધિર ભલે હૃદયની અંદર આનું કદ મોટું છે, આનું કદ નાનું છે, પરંતુ રુધિર તો બધા જ ખંડમાં સમાન હોય. કારણ કે આમાં ભલે થોડુંક હોય તો આ થોડુંક જ આમાં જવાનું છે ને, એટલે રુધિરનું પ્રમાણ કદ બધાય ખંડમાં સમાન હોય, પણ કેપેસિટી આની મોટી છે. ચાલો આગળ વધીએ. ચાલો હવે આપણે વાલની ચર્ચા કરવાની છે. શેની? વાલ્વ. ખોલો. હદ ચક્ર દરમિયાન વાલ્વની પરિસ્થિતિ. ચાલો આ છે દ્વિદલ વાલ્વ, ત્રિદલ વાલ્વ. મીન્સ કે આ છે જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. આ છે દિવાલ. આ ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. રેડી? હવે આ જે ત્રણ ફ્લેપ હોય ને, ફ્લેપ એની સાથે આવી રીતના પેશીઓના બનેલા તાર, તાર જેવી રચનાઓ આમ જોડાયેલી હોય, જેને હદબદ્ધ સ્નાયુ કહેવાય. અહીંયા પણ આપણને એવી રીતે જોવા મળે. હવે આ વાલ્વની ગોઠવણી એવી હોય, આ વાલ્વની ગોઠવણી કેવી હોય, ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વની ગોઠવણી, મીન્સ કે ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા અથવા મિકેનિઝમ કેવી હોય? જ્યારે કર્ણકનું સંકોચન થાય ત્યારે કર્ણકમાં રહેલ રુધિરના દબાણથી વાલ્વ ખુલે. તમે સમજી શકો કે અહીંયા કર્ણકનું સંકોચન થાય તો અહીંયા જે રુધિર છે એના દબાણથી આ વાલ્વ ખુલી જાય. રેડી? ચાલો હવે તમારે મગજમાં વિચારવાનું છે, તમે સમજી શકો, વિચારી શકો
હવે જ્યારે ક્ષેપક છે ને, ક્ષેપક એનું સંકોચન થાય ને, એટલે આ ક્ષેપક એ આના ઉપર નેગેટિવ પ્રેશર ક્રિએટ કરે, એટલે વાલ્વ છે ને ઓટોમેટિકલી બંધ થઈ જાય. તો જો કર્ણકનું સંકોચન થાય તો એની અંદર રહેલા રુધિર દ્વારા વાલ્વ ખુલે, જ્યારે ક્ષેપક દ્વારા એટલે કે ક્ષેપકનું સંકોચન થતાં દ્વિદલ એન્ડ ત્રિદલ વાલ્વ પર નેગેટિવ દબાણ સર્જાતા વાલ્વ બંધ થાય. અને મિત્રો, ક્ષેપકનું સંકોચન થાય ત્યારે આ વાલ્વ બંધ જ થઈ જવો જોઈએ. શું કામ? નકર તો અહીંથી રુધિર પાછું કર્ણકમાં આવી જાય. રુધિરને જવા ક્યાં દેવાનું છે? તો કે આ અર્ધચંદ્રાકાર વાલ્વમાં. ક્યાં? અર્ધચંદ્રાકાર વાલ્વમાં. ચાલો, મેં તમને આટલું સમજાવ્યું કે દ્વિદળ ને ત્રિદળ વાલ છે ને, એ ક્યારે ખુલે ને ક્યારે બંધ થાય. ખુલવા માટે શું જવાબદાર છે? તો કે આનું પોઝિટિવ પ્રેશર. કોનું? કર્ણકનું સંકોચન થાય ને એટલે દ્વિદળ ને ત્રિદળ વાલ ઉપર પ્રેશર લાગે ને ખુલે. જ્યારે ક્ષેપકનું સંકોચન થાય ને એટલે એ વાલની ગોઠવણી, એની રચના જ એવી છે કે આનું સંકોચન થાય ને એટલે ફ્લેપ જે ખુલ્લા હોય ને એ પાછા બંધ થઈ જાય. ચાલો, હવે કયા વાલ બાકી? તો કે અહીં અર્ધચંદ્રાકાર વાલ હોય. હવે જોજો, તો પહેલો વાલ છે આપણો દ્વિદલ એન્ડ ત્રિદલ વાલ. આ ક્યારે ખુલે? તો જો કર્ણકનું સંકોચન થતાં, કર્ણકનું સંકોચન થતાં વાલ્વ પર પોઝિટિવ પ્રેશર આવતા વાલ્વ ખુલે. એન્ડ ક્ષેપકનું સંકોચન થતાં વાલ્વ પર ઊંધું, પોઝિટિવ ને નેગેટિવ સંજ્ઞા દિશા દર્શાવે છે કે ઊંધી બાજુથી બળ લાગે છે. નેગેટિવ પ્રેશર નેગેટિવ પ્રેશર આવતા વાલ્વ બંધ થાય. રેડી? હવે આગળ બીજા કયા વાલ બાકી રહ્યા? અર્ધચંદ્રાકાર નોટ ઓપન. કેમ? બીજા વાલ છે અર્ધચંદ્રાકાર વાલ. હવે અર્ધચંદ્રાકાર વાલ જે છે એ ક્યારે ખુલે? જો, તો કે ક્ષેપકનું સંકોચન થતાં. કોનું? ક્ષેપકનું સંકોચન થતાં ખુલે. ક્ષેપકનું સંકોચન થતાં પોઝિટિવ દબાણ લાગતા અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે. જ્યારે ક્ષેપકનું વિકોચન થતાં નેગેટિવ દબાણ લાગતા અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય. ચાલો, બહુ નવું છે એટલે તમારે બહુ વિચારવું પડશે, પછી જ ખ્યાલ આવશે. ચાલો,
આટલું જો મગજમાં તમે ધીમે ધીમે બેસાડશો એટલે આપણું આખું હદચક્ર જે છે એ સ્ટાર્ટ થાય. હવે હદચક્ર તમારી સમક્ષ રજૂ કરું છું. મિનિમમ 2-3 દિવસે તમને ખ્યાલ આવશે. ચાલો, અચ્છા હવે હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. આ એક ફુગ્ગો છે, રેડી? જોવો, હવે આ ફુગ્ગાનું સંકોચન થાય ને એટલે અહીંથી ધારો કે હવા બહાર નીકળે છે. જો જોવો તમે, આ ફુગ્ગાનું સંકોચન થાય ને, મીન્સ કે આ સંકોચનની પરિસ્થિતિ છે, આ એટલે હવા અહીંથી બહાર નીકળે. આ ફુગ્ગો આખો કે જેમાં બે જગ્યાએથી હવા આવે છે, હવે એનું સંકોચન થાય ને એટલે અહીંથી હવા બહાર નીકળે છે. બે જગ્યાએથી ફુગ્ગાની અંદર હવા આવી શકે, એક આ જગ્યા અને બીજી આ જગ્યા. હવે સાદું ફિઝિક્સ છે કે હવે આ ફુગ્ગાનું, સંકોચન પામેલા ફુગ્ગાનું જો વિકોચન થાય ને, વિકોચન પાછો એ ફૂલાય ને, તો એ અહીંથી હવા લઈએ, અહીંથી હવા લઈએ. જ્યારે સંકોચન થાય ને ત્યારે આ દરવાજો બંધ થઈ જાય, એટલે હવા અહીંથી જ જશે. જ્યારે એનું વિકોચન થાય ને ત્યારે આ દરવાજો ખુલે તો અહીંથી હવા આવે, આ નીચેનો દરવાજો બંધ થઈ જાય, હા કે ના? હા ને. ચાલો મિત્રો, આ ફુગ્ગો નથી પરંતુ યસ નો 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 એ નથી, આ છે કર્ણક. આ આ જે ઓપનિંગ છે ને એ શું છે ખબર મિત્રો? વાલ છે, ત્રિદલ અથવા દ્વિદલ. તો આ ઓપનિંગ કયું ખબર તમને? આ છે શિરા. ચાલો સમજીએ. તો સ્ટાર્ટ થાય છે મિત્રો હવે સાચું હદચક્ર. વાલ લાગશે મિત્રો, 2-3 દિવસ થશે ભણવાવાળા વિદ્યાર્થીઓને, 2-3 દિવસ થશે. એની ક્વેશ્ચન શું થયું આનું? ઓકે, ચાલો. સમય, સમય કર્ણક, ક્ષેપક, રુધિરનું વહન, વાલ્વની પરિસ્થિતિ એન્ડ અવાજ. આપણે ડૉક્ટર સાહેબ સ્ટેથોસ્કોપ દ્વારા જે ધબધબ અવાજ સાંભળે ને એ અવાજ શું છે ને હવે આવશે. ચાલો, તો પ્રથમ પોઈન્ટ 10 સેકન્ડ દરમિયાન કર્ણકનું શું થાય? સંકોચન એટલે કે સિસ્ટોલ. આવા સમયે ક્ષેપક કઈ અવસ્થામાં હોય? ડાયસ્ટોલ. રુધિર ક્યાંથી ક્યાં જાય? તો કે રુધિર આવા સમયે કર્ણકમાંથી ક્ષેપકમાં જાય. રેડી? વાલ્વની પરિસ્થિતિ, કયો વાલ ખુલે? દ્વિદલ એન્ડ ત્રિદલ, જેને સંયુક્ત રીતે એવી વાલ્વ કહેવાય. શું કહેવાય? એવી વાલ્વ. એવી વાલ્વ ખુલે. અવાજ આવે આ દરમિયાન? નો, કોઈ અવાજ આવે નહીં. તો ચાલો, રુધિર ક્યાં પહોંચી ગયું? કર્ણકમાંથી ક્ષેપકમાં. હવે હવે પછીની પોઈન્ટ 30 સેકન્ડ દરમિયાન શું થાય? તો કે કર્ણક ક્ષેપકનું શું થાય? સંકોચન. એટલે કે ક્ષેપકનું સિસ્ટોલ. તો આવા સમયે કર્ણકનું શું થાય? ડાયસ્ટોલ થાય.
આવા સમયે રુધિર ક્યાંથી ક્યાં જાય? તો કે ક્ષેપકમાંથી ધમનીમાં જાય, ફૂફૂસ ધમની અને મહાધમની. જો ડાબું ક્ષેપક હોય તો મહાધમની, જમણું ક્ષેપક હોય તો ફૂફૂસ ધમનીમાં જાય. રેડી? આવા સમયે વાલની પરિસ્થિતિ કઈ હોય? તો કે આ એવી વાલ શું થાય, મેં હજી હમણાં જ સમજાવ્યું કે ક્ષેપકનું સંકોચન થાય ને તો નેગેટિવ પ્રેશરથી એવી વાલ એટલે કે દ્વિદલ અને ત્રિદલ વાલ શું થઈ જાય, બંધ થઈ જાય. તો આવા સમયે ધ્યાન આપજો, દ્વિદલ એન્ડ ત્રિદલ એટલે કે એવી વાલ્વ જે છે એ શું થાય, બંધ. પછી બીજું આપણે અર્ધચંદ્રાકાર વાલ્વ જોયું કે આવા સમયે અર્ધચંદ્રાકાર વાલ્વ ક્ષેપકના સંકોચનથી પોઝિટિવ પ્રેશર આવતા ખુલે, એટલે કે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે. રેડી? ચાલો જોજો મિત્રો, આ વાલ બંધ થાય ને એટલે એક અવાજ આવે જેને લબ કહેવાય. શું કહેવાય? લબ અવાજ, સાઉન્ડ વન. સાઉન્ડ વન, હૃદયમાં બે પ્રકારના અવાજ હોય. યસ, તો પહેલો અવાજ લબ. આ અવાજ ક્યારે આવે? 0.30 સેકન્ડ દરમિયાન. શું કામ? તો કે આ દરમિયાન ક્ષેપકનું સંકોચન થતાં નેગેટિવ પ્રેશરથી એવી વાલ બંધ થાય એટલે લબ અવાજ આવે. ચાલો પછીની 0.40 સેકન્ડ દરમિયાન શું થાય? તો કે આ જે સિસ્ટલ પામેલું છે સંકો મીન્સ કે ક્ષેપક, એનું શું થાય, વિસ્તરણ એટલે કે ડાયસ્ટોલ. આ દરમિયાન આ પણ કેવી પરિસ્થિતિમાં રહીએ, ડાયસ્ટોલ. રેડી? ચાલો, આ દરમિયાન રુધિરનો પ્રવાહ ક્યાંથી ક્યાં, મેં શું કીધું હતું, ક્ષેપકનું વિકોચન થાય ત્યારે શું થાય, ક્ષેપકનું સંકોચન થાય એટલે એવી વાલ બંધ થઈ જાય, પાછું એનું વિકોચન થાય એટલે કયો વાલ ખુલી જાય, એવી વાલ ખુલી જાય. રેડી? તો જુઓ, એવી વાલ્વ ખુલે એટલે રુધિર ક્યાંથી ક્યાં જાય? મિત્રો, રુધિર કર્ણકમાંથી પાછું ક્ષેપકમાં જાય, કર્ણકમાંથી ક્ષેપકમાં. એટલે કે એક હદ ચક્ર દરમિયાન બે વખત કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર જાય. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 0.40 સેકન્ડ દરમિયાન જે રુધિર જાય ને એ ઝાઝું બધું જાય, એટલે કે 70% રુધિર આ સમયે કર્ણકમાંથી ક્ષેપકમાં જાય. તો જ્યારે આ ધબકારો થાય ત્યારે 30% જેટલું રુધિર કર્ણકમાંથી ક્ષેપકમાં જાય. ચાલો, તમને પ્રશ્ન થાય કે સાહેબ 0.10 સેકન્ડ દરમિયાન કર્ણકમાંથી રુધિર ક્ષેપકમાં ગયું તો પાછું અત્યારે ગયું તો કર્ણકમાં થોડું વધ્યું હોય. તો મિત્રો, હમણાં જે ફુગાવાળું કહેતો હતો ને એમાં જો કર્ણકનું 0.30 સેકન્ડ દરમિયાન આ કર્ણકનું શું થાય, ડાયસ્ટોલ થાય. ડાયસ્ટોલ થાય ને એટલે કર્ણકની કર્ણક ક્યારે કોણ ખુલતું હોય, મહાશિરા ખુલતી હોય, તો આ દરમિયાન મહાશિરામાંથી રુધિર કર્ણકમાં પણ દાખલ થાય. ઊંઘી ન જતા મિત્રો, મેં તમને પહેલેથી જ કીધું છે, 2-3 દિવસ થશે પછી જ તમને આવડશે. ચાલો ધ્યાન આપો, તો 0.40 સેકન્ડ દરમિયાન આનું ડાયસ્ટોલ, આ પણ ડાયસ્ટોલ, કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર, દ્વિદલ અને ત્રિદલ વાલ ખુલે, કયો વાલ બંધ થાય, અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય. અને મિત્રો, અર્ધચંદ્રાકાર વાલ બંધ થાય એટલે ડબ અવાજ આવે, બીજો અવાજ સાઉન્ડ ટુ, એસ ટુ, ડબ. આમ લબ ડબ બે અવાજ આવે આપણને. ક્યારે? અર્ધચક્ર દરમિયાન.
તો આ છે હદચક્ર પાર્ટ વન. નેક્સ્ટ સેશનમાં હજી ઘણું બધું બાકી છે, પણ મિત્રો આ જેટલું પણ મેં ભણાવ્યું માથાકૂટવાળું છે, ખાલી 10% તમને સમજાઈ જાય પહેલાં લેક્ચરમાં તો પણ ઘણું છે. આખું આ જે હું બોલું છું ને આ વસ્તુ તો તમને હાવ નહીં મગજમાં બેસે, પણ એમાં તમારે રહીચું પૈચું રહેવું પડશે. આખું પહેલેથી જેને કહેવાય ને કે વાલ ખુલવા બંધ થવા, નેગેટિવ પ્રેશર પોઝિટિવ, એ બધું આખું મગજમાં તમે સમજો અને પછી જ તમારું મગજ એને આખું સમજી શકશે. આ પહેલેથી જ મેં તમને કહી દીધું. રેડી, મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં હદચક્ર 2 સાથે.